નવસારી જિલ્લા આરોગ્ય વિભાગે કોરોના વાયરસ સામે સતર્કતા દાખવીને સિવિલ હોસ્પિટલમાં આઇસોલેશન વોર્ડ બનાવવાની તૈયારી શરૂ કરી છે. નવસારી જિલ્લા આરોગ્ય વિભાગના એક વિડીયો કોન્ફરન્સ નવસારી નવી સિવિલ હોસ્પિટલ ખાતે યોજાઈ હતી, જેમાં દુનિયાના અનેક દેશોમાં દેખાયેલા એવા ચેપી રોગ, કોરોના વાયરસ અટકાવવા અને શંકાસ્પદ આ રોગોના દર્દીઓને સારવાર કરવા મુદ્દે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. આ સિવિલ હોસ્પિટલમાં કોરોના વાયરસના શંકાસ્પદ દર્દીઓની સારવાર માટે આઇસોલેશન વોર્ડ બનાવવા મુદ્દે તૈયારીઓ હાથ ધરવામાં આવી હતી. આજરોજ નવસારી સિવિલ હોસ્પિટલ ખાતે નવસારીના સિવિલ સર્જન, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી, નવસારી સિવિલ હોસ્પિટલના તમામ સ્પેશિયાલિસ્ટ ડૉક્ટર્સો તેમજ મેડિકલ ઓફિસર અને જે સ્ટાફ આઇસોલેશન વોર્ડ અને આઈસીયુમાં કામ કરી રહ્યા છે એવા તમામ સ્ટાફ નર્સ માટે એક રાજ્ય કક્ષાએથી નેશનલ ટ્રેનિંગ પ્રોગ્રામ, ખાસ કરીને કોરોના વાયરસની જાગૃતિ માટે રાખવામાં આવેલો છે. આ ટ્રેનિંગ પ્રોગ્રામ આજે આખો દિવસ ચાલવામાં આવશે અને આ ટ્રેનિંગ પ્રોગ્રામની અંદર કોરોના વાયરસ શું છે, આ વાયરસનો ચેપ કઈ રીતે ફેલાય છે, હાલની પરિસ્થિતિ શું છે, એમાં શું કાળજી લેવાની જરૂર છે અને લોકોને આ રોગ માટેની જાગૃતિ આપીને કઈ રીતે આપણે આ રોગનો ફેલાવો અટકાવી શકાય, એ ખાસ આ ટ્રેનિંગનો ઉદ્દેશ છે. નવસારી જિલ્લામાં આજ દિન સુધીમાં 51 જેટલા પેસેન્જર્સ જે ચાઇના અને બીજા અલગ દેશો કે જ્યાં આગળ કોરોનાના કેસો નોંધાયેલા છે એવા દેશોમાંથી આવેલા છે, એ લોકોનું 14 દિવસ સુધી ઓબ્ઝર્વેશન કરવામાં આવ્યું છે અને આરોગ્યની ટીમ તેમના ઘરે જઈને દરરોજ 2 વખત એ લોકોના અંદર કોઈપણ પ્રકારના શંકાસ્પદ લક્ષણો છે કે નહીં એની તપાસ કરે છે. અત્યાર સુધીમાં 45 જેટલા પેસેન્જર એનું 14 દિવસનો ઓબ્ઝર્વેશન પીરિયડ પૂરો થયો છે અને તે દરમિયાન તેઓને કોઈપણ પ્રકારના શંકાસ્પદ લક્ષણો જણાયા નથી. હાલ 6 જેટલા પેસેન્જર્સ જે છે એ હજુ પણ ઓબ્ઝર્વેશન હેઠળ છે, પણ અત્યારે પણ એમાં કોઈપણ શંકાસ્પદ લક્ષણો જણાયા નથી. નવસારી જિલ્લામાં કે ગુજરાત રાજ્યની અંદર આજ સુધીમાં હજી કોઈ પોઝિટિવ કેસ નોંધાયો નથી નવસારીની અંદર. અને નવસારીની અંદર સિવિલ હોસ્પિટલ ખાતે એક કોરોના રૂમ પણ ઊભો કરવામાં આવ્યો છે, સાથે સાથે આઇસોલેશન વોર્ડની પણ સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. આ કોરોના વોર્ડની અંદર જે કોઈ વ્યક્તિ કોઈ પોઝિટિવ કેસના સંપર્કમાં આવેલો હોય અથવા વિદેશી આવ્યો હોય અને વિદેશી આવ્યા પછી 14 દિવસની અંદર એને જો કોઈપણ પ્રકારના શરદી, ખાંસી, તાવ કે શ્વાસ લેવામાં તકલીફ એવા લક્ષણો જણાય તો સીધા જ એ કોરોના રૂમની અંદર જઈને ત્યાં આગળ એમને ફિઝિશિયન મારફત તપાસ કરવામાં આવશે અને જરૂરી સારવાર અથવા જરૂર પડશે તો સેમ્પલ લેવ ટેસ્ટ કરવામાં આવશે. લોકોએ ખાસ એક કાળજી રાખવાની જરૂર છે, ખાસ કરીને સ્કૂલના વિદ્યાર્થીઓ, આંગણવાડીના બાળકો કે દરેકે જેને બી શરદી, ખાંસી, તાવ એવું હોય એને શાળા કે કોલેજોમાં જવું નહીં અને જે વ્યક્તિને પણ શરદી, ખાંસી, તાવ હોય એને પણ ઘરે માસ્ક પહેરીને બીજા ઘરના સભ્યોથી અલગ રહેવું જરૂરી છે. ભીડભાડવાળી જગ્યાએ ખાસ જવાનું ટાળવું જોઈએ. વારંવાર હાથ ધોવાથી, સાબુથી હાથ ધોવાથી અને સેનિટાઈઝરથી હાથ ધોવાથી પણ આ વાયરસ છે એનાથી આપણે બચી શકીએ છીએ. મોઢું સુકાય નહીં, ગળું સુકાય નહીં એ માટે દર 10-15 મિનિટે થોડું થોડું હૂંફાળું પાણી પીવાથી આ વાયરસના ચેપથી બચી શકાય છે.